છો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે ધોરણ છ સંસ્કૃતનો પીરિયડ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નામપદ અને ક્રિયાપદનો અભ્યાસ કરીશું તો મિત્રો નામપદ એટલે શું અને ક્રિયાપદ એટલે શું મિત્રો તમારે જાણ માટે કહી દઉં કે ગયા વખતે આપણે વિડીયો બનાવી શક્યા નહોતા એટલે મેં આ નામપદ અને ક્રિયાપદનું તમને પીડીએફ ફાઇલ પહેલેથી જ આપી દીધું હતું તમે નોટબુકમાં લખી દીધું હશે આજે તમને હોમવર્કમાં લખવાનું કંઈ જ આવશે નહીં પણ જે વિદ્યાર્થી મિત્રોએ ન લખ્યું હોય તો આ લખી દેજો બીજી વસ્તુ કે તમારી પાસે મેં હોમવર્ક માગેલું બુધવારે સાંજે એટલે કે આજે ગઈકાલે સાંજે પણ તમે માત્ર છ બોમાં બે વિદ્યાર્થી અને છમાં એક જ વિદ્યાર્થીએ મને હોમવર્ક બતાવેલું છે તો હવે આશા રાખું કે આવતી વખતે તમે પીડીએફ હોમનું હોમવર્ક રેગ્યુલરપણે મૂકો જે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક નહીં મૂકે તેની પણ નોંધ રાખવામાં આવે છે તો ચાલો આપણે આજે નામપદ અને ક્રિયાપદ વિશે સમજીએ મિત્રો સૌથી પહેલાં આપણે વાક્યો વાંચીએ શશકઃ ધાવતી વેદાંત પઠતી પરણમ પતતી સિંહ આ ગચ્છતી સર્પ ખાધતી મિત્રો અહીંયા તમને આ જે શબ્દો મેં વાક્યો વાંચ્યા એમાં આ શબ્દો નીચે અંડરલાઈન દોરેલી દેખાય છે તો આ બધા જે શબ્દો છે તે નામપદ છે હવે નામપદ કેવી રીતે છે તો નામપદની વ્યાખ્યા આપણે સમજીએ કે વાક્યમાં ક્રિયાપદ સિવાયના જે શબ્દોથી પદાર્થો કે વ્યક્તિઓ સૂચવાય છે તે શબ્દ નામપદ કહેવાય છે એટલે આપણે સિંહ આપણે બોલીએ તો આપણને ખબર પડે કે સિંહ એક નામ છે તેવી જ રીતે સર્પઃ વેદાંત તો કોઈપણ વ્યક્તિ કે વસ્તુનું નામ જે શબ્દ સૂચવે તેને આપણે નામપદ કહીએ છીએ હવે નામપદ ક્યાં હોય છે નામપદ વાક્યની શરૂઆતમાં હોય છે ક્રિયાપદની પહેલાં નામપદ હોય છે તો મિત્રો નામપદ અને ક્રિયાપદ તો આ વાક્યની અંદર તમે જોઈ શકો છો કે સર્પ ખાધતી ખાય છે સિંહ આગ્છતી તો આવે છે તો આ બધું શું છે ક્રિયાપદ તો આપણે નીચે ક્રિયાપદ પણ સમજી લઈએ સચિનઃ ખેલતી મયૂરઃ શૃણોતી વિમાનમ ઉડ્યતી ગજઃ ચલતી સિંહ હસતી મિત્રો આ કરેલા શબ્દો છે તે ક્રિયાપદો છે ક્રિયાપદ એટલે જે ક્રિયાનું સૂચન કરે છે તે પદ તે છે ક્રિયાપદ તો અહીંયા કોઈ વાક્યની અંદર કોઈના કોઈ ક્રિયા થતી બતાવી છે અહીંયા ખેલ હતી એટલે કે રમે છે રમવાની ક્રિયા શ્રુળતી એટલે સાંભળે છે સાંભળવાની ક્રિયા ઉડ્યતી એટલે ઉડે છે ઉડવાની ક્રિયા ચલતી એટલે ચાલે છે ચાલવાની ક્રિયા હસસી તો હસે છે તો હસવાની ક્રિયા તો આ પદો શું બતાવે છે આપણને કોઈ પણ એક ક્રિયા બતાવે છે તો તેવા પદોને શું કહેવાય ક્રિયાપદ કહેવાય અહીંયા વાક્યોની અંદર મેં તમને કહ્યું તે પ્રમાણે આ બધા ક્રિયાપદ છે આમ વાક્યને અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે તમને કોઈ પૂછે કે ક્રિયાપદ એટલે શું તો શું કહેવાનું કે વાક્યના અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે તેવી રીતે મિત્રો તમે નામપદની વ્યાખ્યા પણ લખી શકો કે વાક્યમાં ક્રિયાપદ સિવાય જે શબ્દોથી પદાર્થો કે વ્યક્તિઓ સૂચવાય છે તે શબ્દ નામપદ કહેવાય છે હવે મિત્રો નામપદ અને ક્રિયાપદનો અર્થ આપણે જાણી લીધો મિત્રો તમને સમજણ પડી ને કે વાક્યમાં જે નામ હોય ટૂંકમાં તે નામપદ છે અને જે ક્રિયાનું સૂચન કરે તે ક્રિયાપદ છે હવે આપણે નામપદ અને ક્રિયાપદને શોધીએ તો સૌ પ્રથમ સ્વાધ્યાય જોઈએ કે નીચેના વાક્યમાંથી નામપદ શોધીને લખો મીરા ગાય હતી તો મિત્રો અહીંયા નામપદ કયું છે મીરા ત્યારબાદ બાદ કન્યા પશ્યતી તો નામપદ કયું છે કન્યા કાક ખાદતી તો નામપદ કયું છે કાકઃ સૈનિક મારયતી તો અહીંયા નામપદ કયું છે સૈનિક યશ હસતી તો અહીંયા નામપદ કયું છે યશહ તો મિત્રો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદની આગળ નામપદ આવે છે જે નામનો ઉલ્લેખ કરે છે હવે પ્રશ્ન બે કે નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો સચિન ખેલતી ખેલતી અહીંયા શું છે ક્રિયાપદ છે નામપદ અને ક્રિયાપદ શોધીને લખો તો મિત્રો તમે આ સચિન છે જે પહેલું તે નામપદ છે અને ખેલ તે ક્રિયાપદ છે તેવી જ રીતે દરેક વાક્યની અંદર આ પહેલું શું છે નામપદ છે અને આ ક્રિયાપદ છે શશક નામપદ છે અને આ ધાવતી ક્રિયાપદ છે આકાશ નામપદ છે અને પતતી ક્રિયાપદ છે શૃંગાલહ નામપદ છે અને અનુધાવતી ક્રિયાપદ છે મિત્રો મેં આ તમને ગઈ પીડીએફમાં આપેલું પરંતુ જવાબ જો તમે ન લખેલા હોય લખેલા હશે નહીં જ તો તમારે આ જવાબ અંડરલાઈન દોરીને અહીંયા શું કરવાનું છે તમારે નામપદ તો લખવાનું સામે સચિન અને ક્રિયાપદ લખવાનું ખેલ હતી પછી બીજું વાક્ય લખવાનું પછી શું લખવાનું કે નામપદ તો દિવ્યા અને ક્રિયાપદ તો લીખ ત્રીજા વાક્યમાં વાક્ય લખવાનું અને ત્યારબાદ શું કરવાનું કે નામપદ તો શશક અને ક્રિયાપદ તો ધાવતી આ રીતે નામપદ અને ક્રિયાપદ તમારે અલગ પાડવાના છે અહીંયા તમે નામપદ શોધીને લખો તો ત્યાં તમારે અન્ડરલાઇન કરશો તો ચાલશે તો મિત્રો અહીંયા નામપદ અને ક્રિયાપદનું ચેપ્ટર પૂર્ણ થાય છે મિત્રો બરાબર રીતે સમજી ગયા હશો કે નામપદ અને ક્રિયાપદ શું છે કોઈપણ વાક્ય માટે નામપદ અને ક્રિયાપદ ખૂબ જ મહત્ત્વના છે તો મિત્રો આ જે પીડીએફ ફાઇલ છે તેનું હોમવર્ક તમારે કરવાનું છે મેં પીડીએફ ફાઇલ ગયા પિરિયડમાં આપેલી હતી પરંતુ ફરીથી તમને આ પીડીએફ મોકલાવીશ અને તમારે તેનું હોમવર્ક કરીને ક્યારે મૂકવાનું છે મિત્રો ગુરુ શુક્ર અને શનિ એ ત્રણેય દિવસનું હોમવર્ક ભેગું કરીને તમારે આવતા બુધવારે ગ્રુપમાં મૂકવાનું રહેશે સાંજે સાતથી નવ કે દસ વાગ્યા સુધીમાં તો મિત્રો આપણે અહીંયા આ બહુ નાનું ચેપ્ટર છે તો અહીંયા પૂર્ણ થાય છે તો આવતા પીરિયડમાં ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ આવજો બાળ મિત્રો